નમસ્કાર બાળ મિત્રો, કલરવ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3માં વિષય આસપાસ પર્યાવરણમાં પાઠ 11 આપણા વાહનોનો અભ્યાસ કરવાના છીએ. બાળ મિત્રો, આપણે ગયા વિડીયોમાં વિવિધ વાહનોનો અભ્યાસ કર્યો હતો, જેમ કે આગગાડી શું કામ કરે, તો આગગાડી આગ ઓલવવાનું કામ કરે છે, એટલે કે જે અગ્નિશામક દળ હોય છે તે આગને બુઝાવે છે. પછી એમ્બ્યુલન્સ જોઈ હતી કે ઇમરજન્સીમાં આપણને એમ્બ્યુલન્સ ઉપયોગી થાય છે. આજે આપણે આપણા આ પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો જુઓ બાળ મિત્રો, અહીં આપણને શું આપેલું છે? આગ ગાડી. આગ ગાડી એટલે ટ્રેન. હવે આપણે આપણી કવિતાની શરૂઆત કરીએ. આવો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવો. શું કહે છે? કે આવો છોકરાઓ તમારો ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવો, એટલે કે રેલગાડી છુક 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 ચલાવો. સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો. શું કહે છે? કે સીટી વગાડી અને સીટ ઉપર બેસો, પછી એકબીજાની પીઠ પર બેસો, એવું પણ કહેવામાં આવ્યું છે. ત્યાર પછી છે કોઈ આપણી લાઈન ન તોડે. જુઓ, કોઈને લાઈન તોડવા દેવાની નથી, કોઈ આગળ પાછળ ન દોડે, લાઈન પણ નહીં તોડવાની અને આગળ પાછળ પણ ન દોડે, એવું કહે છે. બધા સીધી લાઈનમાં ચાલો. જુઓ અહીં ચિત્રમાં બાળકો છુક 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 રેલગાડી રમે છે તે દર્શાવવામાં આવ્યું છે. એટલે એવું કહે છે કે કોઈ આગળ પાછળ ન દોડે અને બધા જ સીધી લાઈનમાં ચાલે. બંને આંખો મીચી ચાલો. શું કહે છે? કે બંને આંખો ખુલ્લી રાખવાની નથી, આંખો મીચીને ચાલવાનું છે. બંધ આંખે બધું દેખાય. જો શું કહે છે? કે બંધ આંખે બધું જ દેખાય, આંખ ખોલતા ખોવાઈ જાય. આપણે બહુ સમયથી આંખો બંધ કરી રાખી હોય અને પછી જ્યારે ખોલીએ તો શું દેખાય? અંધારા જ આવે. એટલે એવું કહે છે કે આંખો ખોલતા ખોવાઈ જવાય, બંધ આંખે જોવાની મજા પડી જાય. જુઓ અહીં શું કહે છે બાળ મિત્રો? કે બંધ આંખે જોવાની મજા પડી જાય. આગળ આવે છે રેલગાડી, રેલગાડી છુક 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 છુક. વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. જુઓ રેલગાડી શું બોલે? છુક 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 છુક. અને વચ્ચે જે સ્ટેશનો બધા આવે તે શું બોલે? રૂક 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 રૂક. બરાબર. હવે આવે છે બાળ મિત્રો, તપતા બળતા પાટા ઉપર, હિંથી ત્યાં ત્યાંથી ઉપર. જો શું કહે છે? પાટા કેવા? તપતા અને બળતા, અને અહીંથી ત્યાં અને ત્યાંથી ઉપર. છુક 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 છુક. બરાબર. લાઇટ કરતી સર સર સરતી. લાઇટ શું કરે છે? સર સર સરે છે. અજવાળામાં છુક છુક કરતી, અંધારામાંય છુક છુક કરતી. જુઓ આ જે ટ્રેન બતાવી છે તે શું કરે છે? બાળકોએ જે ટ્રેન રેલગાડી બનાવી છે એકબીજાના હાથ પકડીને, તે અજવાળામાં પણ છુક છુક કરે છે અને અંધારામાં પણ છુક છુક કરે છે. બટાટાનું ખેતર ને રણની રેત. શું કહે છે? કોનું ખેતર? બટાટાનું. અને રેતી કેવી? રણની રેતી. ઘરડો ખેડૂત ને બાજરીનો ખેત. ખેડૂત કેવો છે? ઘરડો. અને ખેતર બાજરીનું છે. ખેડૂત ખેતર લીલા મેદાન. શું કહે છે?
કે ખેડૂત અને ખેતર અને પાછા મેદાન કેવા છે લીલા. મંદિર મકાન જાની દુકાન. જુઓ રેલગાડી જાય છે ત્યાં રસ્તામાં શું શું આવે છે એ બધું અહીં આપણને વર્ણન કરેલું છે કે મંદિર ને મકાન અને પાછું શું આવે છે ચાની દુકાન. રેલગાડી રેલગાડી છૂકછૂક 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 છૂકછૂક. વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂકરૂક 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 રૂકરૂક. જુઓ તમે પણ બાળ મિત્રો આવી છૂકછૂક ગાડી ની રમત ઘરે બધા મિત્રો સાથે રમતા હશો. હવે બાળ મિત્રો આગળ આવે છે. આવું બધું આવે છે ખૂબ કોઈને મારો જોરથી બૂમ. જુઓ શું કહે છે કે આવું કોઈ જોરથી બૂમ ના પાડશો. ટેકરા પર ઝંડી પુલની પગદંડી. ટેકરા ઉપર શું છે ઝંડી છે એટલે કે ઝંડો છે ધજા છે. પુલની કેવી છે પગદંડી છે. પગદંડી એટલે બાળમિત્રો પાતળો રસ્તો. પંખીના ટોળા ને પાણીની કુંડી. ટોળા કોના છે પંખીઓના અને પાણીની કુંડી છે. ઝૂંપડા ને જડી ખેતરને વાડી. ઝૂંપડા પણ છે ને જડી પણ છે ને ખેતરને બીજું શું છે વાડી. ભાગ છૂક દોડી ગાડી. કે ગાડી કેવી રીતે દોડે છે બાળમિત્રો ભાગ છૂક દોડી ગાડી. કૂવા પાછળ બાગ બગીચા. જો શું કહેવામાં આવ્યું છે કૂવા પાછળ તો શું છે બાગ અને બગીચા છે. ધોબી ઘાટ નાનકડી હાટ. ગામમાં મેળા લોકોના ટોળા. જો ધોબી ઘાટ છે ને નાનકડી હાટ પણ છે. ગામમાં મેળા છે અને લોકોના ટોળા પણ છે. તૂટેલી ભીતો ઘેટાના ટોળા. શું કહેવામાં આવ્યું છે કે તૂટેલી ભીતો છે અને ઘેટાના શું છે ટોળા છે. રેલગાડી રેલગાડી છૂકછૂક 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 છૂકછૂક. વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂકરૂક 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 રૂકરૂક. જુઓ બાળમિત્રો આ હતી આપણી સરસ મજાની આગગાડી ઉપર કવિતા. બરાબર આ કવિતામાં આગગાડી કેવી રીતે જાય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે અને રસ્તામાં તેઓ કઈ કઈ વસ્તુઓ જુએ છે તે અહીં આપણને કવિતા દ્વારા જણાવ્યું છે. કવિતામાં તમને મજા આવી હશે. હવે બાળમિત્રો તેના ઉપરથી આપણને કેટલાક પ્રશ્ન પૂછેલા છે તેનો આપણે અહીં અભ્યાસ કરીએ. વિચારો અને કહો તમને કવિતા કેવી લાગી. તમને કવિતા કેવી લાગી બાળમિત્રો તે તમારે જવાબમાં લખવાનું છે. કવિતા તો સરસ હતી બરાબર ને બાળમિત્રો. જુઓ બાળમિત્રો તમારે જવાબ આ રીતે લખવાનો રહેશે કે મને કવિતા ખૂબ જ સારી લાગી. જાણે હું આ ગાડીમાં બેઠી હોઉં તેવો અનુભવ કવિતા દ્વારા થયો. હવે આગળનો પ્રશ્ન છે બાળમિત્રો તમે ક્યારે આગગાડીમાં મુસાફરી કરી છે. ક્યારે એટલે બાળમિત્રો તમે કોઈ દિવસ આગગાડીમાં મુસાફરી કરી હોય તો એ તમારે અહીં જવાબમાં લખવાનું છે અને ક્યારે તે તમારે એ પણ જણાવવાનું રહેશે. તો જુઓ બાળમિત્રો તમારે જવાબ આ રીતે લખવાનો છે. તમે બેઠા હોય તો હા લખવાનું, ના બેઠા હોય તો ના લખવાનું. મેં બેઠી છું એટલે મેં હા લખ્યું. હા હું આ ગાડીમાં ઘણી વાર બેઠી છું. અમે જ્યારે મારા મામાના ઘરે જતા હતા
ત્યારે આગગાડીમાં મુસાફરી કરી હતી. તમે પણ કોઈના ઘરે આગગાડી એટલે કે રેલગાડીમાં એટલે કે ટ્રેનમાં મુસાફરી કરી હોય તે તમારે અહીં જણાવવાનું છે. આગળ બીજો પ્રશ્ન છે બાળમિત્રો, શું આગગાડી ગમે ત્યાં જઈ શકે? કેમ? તો બાળમિત્રો વિચારો કે આગગાડી ગમે ત્યાં જઈ શકે? તો ગમે ત્યાં જઈ શકે નહીં. તો તેનો જવાબ આ રીતે લખવાનો છે કે ના, આગગાડી ફક્ત રેલવેના પાટા પર જ ચાલતી હોવાથી જ્યાં રેલવેના પાટાની સગવડ હોય ત્યાં જઈ શકે છે. આગગાડી એટલે કે ટ્રેન રસ્તા ઉપર ચાલી શકે બાળમિત્રો? ટ્રેન રસ્તા ઉપર ન ચાલે, ટ્રેન તો તેના પાટા ઉપર જ ચાલે. એટલે જ્યાં રેલવેના પાટા હોય ત્યાં જ આગગાડી જઈ શકે છે. હવે બાળમિત્રો આગળનો પ્રશ્ન છે કે લોખંડના રસ્તાઓનો અર્થ શું છે? લોખંડના રસ્તાઓ એટલે કે ટ્રેન જેના ઉપર ચાલે છે તે પાટા, રેલવેના પાટા, બરાબર. લોખંડના રસ્તાઓનો અર્થ શું થાય બાળમિત્રો? રેલવેના પાટા. તો તેનો જવાબ તમારે આ રીતે લખવાનો છે, લોખંડના રસ્તાઓનો અર્થ આગગાડી એટલે કે ટ્રેન કે જેના પર ચાલે છે તે રેલવેના પાટા થાય છે. હવે બાળમિત્રો આગળનો પ્રશ્ન છે, વાંચો અને લખો. આગગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી? યાદી બનાવો. બાળમિત્રો આપણે કવિતામાં અભ્યાસ કર્યો કે રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થાય છે તેની તમારે અહીં યાદી બનાવવાની છે. તો જુઓ બાળમિત્રો તમે જવાબ કેવી રીતે લખશો? તો તમારે આ રીતે જવાબ લખવાનો રહેશે કે આગગાડી બટાટાના ખેતર, રેતીનું રણ, બાજરીના ખેતર, લીલા મેદાન, મંદિર, મકાન, ચાની દુકાન, પછી ટેકરો, પુલ, પગદંડી, પાણીકુંડ, ઝૂંપડા, જાડી, ખેતીવાડી, કૂવા, બાગ બગીચા, પછી ધોબીઘાટ, હટ, ગામના મેળા વગેરે જગ્યાએથી પસાર થઈ હતી, બરાબર ને બાળમિત્રો? કવિતા તમને યાદ હશે, કવિતામાં આ બધું જ આપણને જણાવ્યું છે. હવે બાળમિત્રો આગળનો પ્રશ્ન છે, તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે? તે તમારે અહીં લખવાનું છે કે તમે કયા વાહનોમાં મુસાફરી કરી છે તે. તો જુઓ બાળમિત્રો મેં અહીં મારું ઉદાહરણ જવાબમાં લખ્યું છે. તમે તમારું જવાબ, તમે જે વાહનોમાં મુસાફરી કરી હોય તે તમારે અહીં જવાબમાં લખવાનું છે. મેં બસ, કાર, સ્કૂટર, સાયકલ, રિક્ષા, ટ્રેન, ટ્રેક્ટર, બળદગાડું વગેરે વાહનમાં મુસાફરી કરી છે. તો મેં અહીં મારું ઉદાહરણ લખ્યું છે બાળમિત્રો. તમારે અહીં ખાસ કરીને તમારો જ ઉદાહરણ, તમારો જવાબ લખવાનો છે. તમે જે વાહનમાં બેઠા હોવ તે તમારે અહીં જવાબમાં લખવાનું રહેશે. તો બાળમિત્રો આ સાથે જ આપણો આજનો અભ્યાસ અહીં પૂર્ણ કરીએ છીએ. આગળનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું, પરંતુ તમારે આ કવિતા ઘરે ગાવાની રહેશે અને તેમાં આવતા સ્થળો એ તમારે અહીં જવાબમાં લખવાના છે. જે મેં તમને નોટમાં લખેલા છે તે ફોટો પાડીને તો મોકલીશ જ, પરંતુ તમારે પણ તમારી રીતે કવિતામાંથી જગ્યા એટલે કે સ્થળ શોધીને યાદી તૈયાર કરવાની રહેશે. તો બાળમિત્રો આગળનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું.